I request all the participants to please put your question in the comment box for the expert. Sir, one question that we have from the Dharmik Gohil, he is asking about what is the best material or which is the suitable material for transformer core. Core, okay. I'm the CRGO and amorphous. બે મટીરિયલ યુઝ થાય છે. હવે એમોર્ફસની અંદર મારો એક્સપિરિયન્સ એવો રહ્યો કે સિટીમાં તમે ઇન્સ્ટોલ કરો છો સીઆરજીઓ, ફ્લક્ચ્યુએશન ઓફ લોડ છે ને એ સીઆરજીઓ કરતાં એમોર્ફસનું સારું છે. બટ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં થેફ્ટ થતું હોય થોડું ઘણું અથવા લોડ ફ્લક્ચ્યુએશન વધારે હોય તો ત્યાં એમોર્ફસ ટ્રાન્સફોર્મર જલ્દી ફેલ થઈને આવે છે, એવો મારો એક્સપિરિયન્સ ઓન ફિલ્ડ રહ્યો છે. સો બોથ હેવ ધેર ઓન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. One more question from the Darshan Goel, that he is asking about how many times breakdown voltage tests are done for proper behavior of the oil. Three times generally. Three times. One question from Nirav Salunke. I have to mention one more thing. The distribution na transformer na case ma generally jetco na je power transformer thi oil aavtu hoy che ene purify karne vadhare padtu use karvama aave che. Navu transformer nu oil aavtu hoy che pan power transformer nu oil pan aapne cycle pe use karta hoye che. Okay, continue sir. Sir, question is on your screen. Hello, Nirav Salunke sir asked that can we do the maintenance of transformer in live line? Okay, nice question sir. Actually distribution na case ma to evu nathi karta because it costly hoy che, but substation ni vat kariye to HV side online maintenance je procedure hoy che eni HV ni aakhi team j aave che because ema high level no insulation maintain karvu padto hoy che, high skill staff, to e online maintenance thai sake che. ઇવન ટ્રાન્સફોર્મરનું પણ થઈ શકે છે, આપણી ટ્રાન્સમિશન લાઇનનું પણ થઈ શકે છે. તમે ઇવન જસ્ટ યુટ્યુબ પર નોર્મલ લાગશો તો તમને જોવા મળશે લાઈવલી વિડિયો એના. સર હિયર સર વન મોર ગોહિલ, દર્શન ગોહિલ ઇઝ આસ્કિંગ ધેટ ઇન માય કંપની 10 MVA ટ્રાન્સફોર્મર ઓઇલ ટેમ્પરેચર ઇઝ 40 ડિગ્રી સેલ્સિયસ ઇઝ મોર ધેન વાઇન્ડિંગ ટેમ્પરેચર. But in theoretical way, winding temperature is less than oil temperature. But it's inverse. Why it happened? Okay. જો એક પોસિબિલિટી છે કે સેન્સરને રિલેટેડ કોઈ ઇશ્યુ હોય તો ફર્સ્ટ ઓફ ઓલ એ ચેક કરી લેવા જોઈએ, અને જો ટેમ્પરેચર વધારે આવશે તો તમને એલાર્મ આપશે જ તમારી સ્વિચ. તો મારા ખ્યાલથી આપણા કેસમાં પહેલાં જે એના સેન્સર છે એને રિલેટેડ કોઈ ઇશ્યુ હોય તો ફર્સ્ટ ઓફ ઓલ એ ચેક કરાવી લો જેમણે ઇન્સ્ટોલ કર્યું છે ટ્રાન્સફોર્મર, અને એ અંડર વોરંટી પીરિયડ હોઈ શકે છે અથવા એના સેન્સરના જે પેરામીટર છે એ ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરી લેશો તો સારું રહેશે. અને એના પછી કંઈક ડાઉટ હોય તો હું મને ઈમેલ કરી શકો છો. ઓકે, વન મોર ક્વેશ્ચન ફ્રોમ માય સાઈડ સર. વાય વી ડુ ધ વેઇટ ઓફ કોઇલ્સ, કોઇલનું વજન કેમ કરવું પડે આપણે? યસ યસ સર. ફોર એક્ઝામ્પલ, આપણે એક ટ્રાન્સફોર્મર રિપેર કરવા માટે આપ્યું અને એમાં 3-3 કિલોની કોઇલ છે, 4 જ્યારે રિપેર કરીને આપે છે કેમ કે કોપરનું પોતાની બહુ વેલ્યુ છે, તો એ ઓછી કેપેસિટી સેમ કેપેસિટી માટે ઓછા કે વેઇટનું આપણને કોઇલ નાખી આપે છે, તો એ આપણે ચેક કરી શકીએ. બીજું કે આપણે એને સ્ક્રેપમાં કાઢીએ છીએ તો આપણું ઓવરઓલ જે એચવીની જે કોઇલ આપણે સ્ક્રેપમાં નાખી તો એનું વેઇટ કેટલું થશે એ આપણને ખબર હોવી જોઈએ. કેમ કે આપણે એને સ્ક્રેપમાં કરીએ છીએ તો એ વેચાશે, એની એક વેલ્યુ આપણને રિટર્ન આવશે એટલા માટે. ઓકે, એટલે દરેક વસ્તુ ડિપેન્ડ કરે છે કોસ્ટ ઉપર. યસ, આપણો આજનો ટોપિક જ મેઇન છે કોસ્ટ રિલેટેડ. આપણો ટોપિક ટેકનિકલની સાથે સાથે કોસ્ટ ઓરિયન્ટેડ છે કે એઝ અ જીઈ મને કંપની પે કરે છે એની સામે હું કેટલું કંપનીને કોસ્ટ ઇફેક્ટિવ થઉં છું એ મેટર કરે છે. સર, હિયર વન મોર ક્વેશ્ચન ફ્રોમ પટેલ કેયુર, ધેટ વિચ ટ્રાન્સફોર્મર ગિવ મોર એફિશિયન્સી ઇન ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ, શેલ ટાઈપ જનરલી કોર ટાઈપ? કોર ટાઈપ જનરલી, કોર ટાઈપ જ યુઝ થતા હોય છે. તમે જોશો તો શેલ ટાઈપ જનરલી ઇલેક્ટ્રોનિક સ્ટેટના જે નાના ટ્રાન્સફોર્મર આવતા હોય છે એની અંદર વધારે યુઝ થતા હોય છે. ઓકે ઓકે. હર્ષદ પટેલ ઇઝ આસ્કિંગ વાય હમિંગ સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ્ડ
in transformer? જનરલી હમિંગ ટ્રાન્સફોર્મર તમે પાવર ટ્રાન્સફોર્મર એટલે હાયર કેપેસિટી પર જશો તો હમિંગ વધારે આવશે. ઇલેક્ટ મેગ્નેટિક ફિલ્ડ જે અંદર પ્રોડ્યુસ થતું હોય એના લીધે વાઇબ્રેશન પ્રોડ્યુસ થતું હોય. તમે મેગ્નેટિક પોર્શન કોઈ પણ વાંચશો તો તમને વાઇબ્રેશન ખ્યાલ આવશે અને એના લીધે જ મેઇન અંદર વુડન સ્ટ્રીપ મૂકવામાં આવે છે. હાયર કેપેસિટીના ટ્રાન્સફોર્મરમાં જશો લાઈક 500 kV 1000 kV એનાથી ઉપર તો વુડન સ્ટ્રીપ મૂકવામાં આવે છે જે વાઇબ્રેશનને સસ્ટેન કરી શકે છે. સર, નયન ઇઝ આસ્કિંગ અબાઉટ વિચ ટાઈપ ઓફ ઇન્સ્યુલેશન ઇઝ યુઝ્ડ ઇન HV એન્ડ LV સાઇડ ઓર મે બી ઇન ટ્રાન્સફોર્મર. હી ઇઝ આસ્કિંગ અબાઉટ બિટવીન ધ LV વાઇન્ડિંગ એન્ડ HV વાઇન્ડિંગ. ઇન્સ્યુલેટિંગ પેપર, અગર ઇન બિટવીન ની વાત કરું, ઇન્સ્યુલેટિંગ પેપર મેં તમને PPT શેર કરીશ, એમાં તમે જોઈ શકો છો. ઓકે ઓકે, સો મેની નંબર ઓફ ક્વેશ્ચન ધેટ ધ પાર્ટિસિપન્ટ હેઝ આસ્ક્ડ. And we have, I think, email address ek to particular share kari dau chu. First of all, ke mane koi ernirav911@gmail.com ernirav911@gmail.com. ABB નું ટ્રાન્સફોર્મર, તોશીબા નું ટ્રાન્સફોર્મર હશે તો એની કોસ્ટ કમ્પેરેટિવલી હાયર હશે. એમાં પણ તમે એ જોવ છો કે CRGO ટાઈપ કોર છે કે એમોર્ફસ કોર છે તો એના પર ડિપેન્ડ કરે છે, તો કોસ્ટ વેરી થતી હોય છે. તો એક્ઝેક્ટ 10 kV ટ્રાન્સફોર્મરની કોસ્ટ અત્યારે હું રિકોલ નથી કરી શકતો, આઈ એમ સોરી ફોર ધેટ. અધ દર્શન ગોયલ ઇઝ આસ્કિંગ ધેટ કેન વી રિપ્લેસ એની મટીરીયલ ફ્રોમ સિલિકા જેલ. ઇટ્સ અ ટોપિક ઓફ રિસર્ચ, નાઇસ. મે બી હોઈ શકે છે પણ અત્યારે તો પર્ટીક્યુલર મને કોઈ ખ્યાલ નથી. સિલિકા જેલ જ ખ્યાલ છે બ્રીધર માટે. ધેર મે બી અવેલેબલ, વી હેવ ટુ સર્ચ ઇટ. ધેટ One more question, the transformer can produce the harmonic during tap changing and this harmonics effect on power quality. એટલે જો શોર્ટ કહીશ કે હાર્મોનિક છે એ પાવર ક્વોલિટીને અફેક્ટ કરશે. ઇફ ઇટ ઇઝ અ થર્ડ હાર્મોનિક, ઇટ ઇઝ ઇન ન્યુટ્રલ, મતલબ એ અફેક્ટ કરશે. ઓબ્વિયસ હાર્મોનિક્સ વિલ અફેક્ટ ધ પાવર ક્વોલિટી ડેફિનેટલી. Thank you that we have covered almost all the question from the participant. Sir, I want to say that many number of students are doing their project in this area of electrical machine, and also this topic distribution transformer is included into the university curriculum in electrical engineering. Especially it is come in a subject electrical machine design of DC machine and transformer. So it's a very fruitful session for those students who are working in this topic. Also, would you like to suggest any topic to write thesis regarding the distribution transformer or any topic which is available for them who in which they can carry out the research work? એક છે નાઇટ્રોજન ગેસને રિલેટેડ જે હોય છે કે ટ્રાન્સફોર્મરની અંદર, પર્ટિક્યુલરલી પાવર ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો કે જ્યારે અંદર ટેમ્પરેચર એકદમ હાયર થઈ જાય છે વધારે, તો એ રીતની એરેન્જમેન્ટ કરે છે કે ઓઇલ જે છે એ 1/3 ટાઈપ ઓછું થઈ જાય અને અંદર નાઇટ્રોજન ગેસ ઇન્જેક્ટર તમે નોર્મલ સર્ચ કરશો તો જોવા મળશે, નાઇટ્રોજન ઇન્જેક્ટર. તો એ રીતનો એક સરસ પ્રોજેક્ટ બનાવી શકાય છે. બીજો એક પ્રોજેક્ટ છે ટ્રાન્સફોર્મરમાં, આપણે જનરલી હાયર KVAની વાત કરીએ, MVAની ટ્રાન્સફોર્મર, તો બુકોઝ રિલે જે મૂકે છે, તો અત્યારે નવા સેન્સર બેઝ એનાલિસિસ આવી ગયા છે કે સેન્સર સેન્સ કરીને રિયલ ટાઈમ ડેટા તમને આપી દેશે કે એટલે ગ્લુકોઝ રિલા કરતા પહેલા રિએક્ટ કરશે. તો એ ટાઈપના UHF સેન્સર છે, એકોસ્ટિક સેન્સર છે, તો એ પ્લેસ કરીને, તો એ પણ તમે સ્મોલ કેસ પર પ્રોજેક્ટ બેઝ પર બનાવી શકો છો. અગર કોલેજ ફંડ કરે છે તો થોડું વધારે હાયર લેવલ પણ પર તમે એને બનાવી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ સર ફોર શેરિંગ સચ અ એક્સપિરિયન્સ્ડ ઇન્ફોર્મેશન, ધ બેઝિક ફંડામેન્ટલ, એન્ડ આઈ એમ શ્યોર ધેટ ધીસ ઓલ ઇન્ફોર્મેશન વિલ બી useful for those student who are working in this area.
Now, I would like to request Pratik sir to please give a vote of thanks to our today's session expert. Pratik sir. Thank you, Sachin sir. Now, for this time, during the session, sir is explained about star delta starter for the distribution transformer. આપણે ભણાવીએ છીએ ઘણી સારી રીતે ટ્રાન્સફોર્મરમાં સ્ટાર ડેલ્ટા, બટ રિયલ જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર કેવી રીતે હોય છે, બુશિંગ સાથે એનું કનેક્શન કેવું હોય છે, સરે બહુ સારી રીતે સમજાવ્યું. એની સાથે સાથે જે રિયલ ટાઈમ ડેટા છે કે જે ઇન્સ્પેક્શન રિપોર્ટમાં હોય, એક્સટર્નલ ઇન્સ્પેક્શન હોય કે ઇન્ટરનલ ઇન્સ્પેક્શન હોય, એમાં જે ડેટા અવેલેબલ હોય એ આજ સુધી જોયા હોતા નથી આપણે. સરે જે આપણને બતાવ્યા એ સમજાવ્યા એના માટે બહુ થેન્કફુલ છે. આપણે ઘણા બધા પ્રેક્ટિકલી એસ્પેક્ટ સરે કવર કરી લીધા છે. લાઈફ સાયકલ ટ્રાન્સફોર્મરની કેટલી કોસ્ટ આવે છે, શું આવે છે, દરેક વસ્તુ. સો વી આર વેરી થેન્કફુલ ટુ નીરવ સર ફોર કન્ડક્ટિંગ ધીસ સેશન, એન્ડ વી આર ઓલ્સો થેન્કફુલ ટુ અવર ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્રોવાઈડિંગ અ સચ અ ગ્રેટ પ્લેટફોર્મ વેન વી ઓનલાઈન do the online give the webinar to the student for that by that experts. We are also very thankful to electrical engineering department for providing such a opportunity to invite such a kind expert, and very much thankful to Sachin sir. You over to you sir. Actually we are waiting for Chinmay sir due to some technical problem. He was not available with us from the starting. Sir, I request you to please say few words about the importance of this session for the student who are learning in electrical engineering, especially they have this topic distribution transformer in their subject. Driving karto udo pan chalu kare bhi mobile karine Nirav sir nu me સેશન છે એનો બેનિફિટ લીધો. એકચ્યુઅલી ટ્રાન્સફોર્મરના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ, એના કનેક્શન, મોડ ઓફ ઓપરેશન, મેન્ટેનન્સ કોસ્ટ, કઈ રીતની આખી સાયકલ કઈ રીતે કાઉન્ટ થાય, એ નીરવ સૌથી વધારે બેટર કોઈ કદાચ આપણને સમજાવી નહીં શકે. એટલે થેન્ક યુ ખાસ નીરવ સરને અને સ્ટુડન્ટને એ રીતે પ્રેક્ટિકલ વેથી હેલ્પફુલ થાય. નીરવ સર નો જ અહીંયા ફોન આવે છે. યસ સર, મે બી ડ્યુ ટુ કનેક્ટિવિટી પ્રોબ્લેમ. પ્રેક્ટિકલ વે થી સ્ટુડન્ટ ને આ બધું નોલેજ હેલ્પફુલ થાય એવી આશા. આ બધા વેબિનાર જે અમારા ફેકલ્ટીઝ એરેન્જ કરે છે, આરએનજી બીઆઈટી, એ બેઝિકલી પ્રેક્ટિકલ ફિલ્ડમાં જે તમે થિયરીમાં ભણ્યા છો એ પ્રેક્ટિકલમાં તમને કઈ રીતે કામ લાગે એવી રીતના ટોપિક્સ અને એવા એક્સપર્ટને ઇન્વાઇટ કરીને આ એરેન્જ કરે છે. તો હું ખાસ ફેકલ્ટીનો બધા સ્ટુડન્ટ વતી બી હું થેન્કફુલ છું કે આ રીતનું નોલેજ શેરિંગનું છે. અમારી આરએનજી બીઆઈટી કોલેજ ઉપાડી છે તો એની અંદર બહુ ઇન્વોલ્વ થઈને સિન્સિયરલી એમાં પણ ઘણું સારું એ લોકો કામ કરી રહ્યા છે. થેન્ક યુ નીરવ સર, થેન્ક યુ ફેકલ્ટીઝ, પ્રતીક સર, સચિન સર, થેન્ક યુ વેરી મચ. યસ સર. નાઉ ઇટ ઇઝ ફોર ઓલ ધી પાર્ટિસિપન્ટ ધેટ the feedback and quiz link is available in the comment box. Please fill up the feedback. Your feedback is very important for us, and you will definitely get a participant certificate after giving your feedback. Thank you to all. Thank you. Thank you so much.